नमस्कार दोस्तों, साजन क्रिएशन में हूँ जिज्ञासा नायक आपनो स्वागत करू छू। आज आप बनावना छे केक जे ओवन वगर बनावना छे, तो ओवन वगर केवी रीते केक बने छे हूँ तमने आज शीखीश। तो चलो बना, आज आप बनावा जई रहे छे केक। तो यम्मी केक माटे बेसिक वस्तु जे जोई छे एक ऑइल छे, जे तमे जे खावामां यूज करता होय ऑइल लई शको छो। दळेली ખાંડ છે અને દૂધ છે અને મેંદો જોઈશે। મેંદો આપણે જરૂરત મુજબ એડ કર્યા કરશું। તો મેઇન વસ્તુ આ ત્રણ છે જે તમારે એક જ સેમ માપ રાખવાનું છે। કોઈ પણ વાટકી લો કે કપ લો ગ્લાસ લો, પણ એ ત્રણેય વસ્તુ એક જ સરખી લેવાની, એ યાદ રાખવાનું છે। હવે આપણે આગળની પ્રોસીજર કરીએ। બ્લેન્ડરની મદદથી આપણે મિક્સ કરી દઈએ। હવે આમાં દૂધ ઉમેરશું, એને પણ મિક્સ કરી દઈશું। હવે આમાં એક નાની સ્પૂન છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। હવે આમાં જરૂરત મુજબ આપણે મેંદાનો લોટ નાખશું અને મિક્સ કરતા જઈશું। હવે આનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આ ટાઈપનું બેટર બનાવવાનું છે, રેડી થઈ ગયું છે। આને 5-10 મિનિટ સુધી સાઈડમાં મૂકી રાખશું। આજે તૂટી ફૂટી વાળી બનાવે છે તો આ તૂટી ફૂટી નાખી દઈશું। અને આજે તૂટી ફૂટી વાળું બેટર બનાવે છે તો અંદર મેં તૂટી ફૂટી નાખી દીધી છે અને એને બરાબર મિક્સ કરી દઈશું। તો તૂટી ફૂટી વાળું આપણું સરસ મજાનું આજનું કેકનું બેટર રેડી થઈ ગયું છે। હવે એને આપણે આપણા વાસણમાં મૂકીને એને સ્ટીલનું વાસણ તમે લઈ શકો છો અથવા તો એલ્યુમિનિયમનું પણ લઈ શકો છો, એની અંદર આપણે આપણું બેટર ટ્રાન્સફર કરી દઈશું। ગરમ કરેલી કઢાઈમાં આપણું વાસણ મૂકી દીધું છે, હવે એને ઢાંકી દઈશું 10 મિનિટ સુધી થઈ ગઈ છે ને, એને ચેક કરી લઈએ। ચોટી બિલકુલ નથી તો આપણી કેક રેડી છે। તો એને ઠંડી થવા મૂકી અને પછી એને વાસણમાંથી કાઢી લઈશું। તો આપણી યમ્મી કેક રેડી થઈ ગઈ છે, વિધાઉટ ઓવન બહુ જ સરસ બની છે। તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ધન્યવાદ।